ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી। હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજું શાહીન વાવાઝોડું અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે। વાવાઝોડું સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તીવ્રતા વધશે। આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 60 કિલોમીટરની છે, જે આવતીકાલે 80 થી 90 કિલોમીટરની વચ્ચેની રહેશે, જે 1 ઓક્ટોબરે 150 કિલોમીટર સુધીની થઈ શકે છે। આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે। અરબ સાગરમાં શાહીન વાવાઝોડું સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં આવતીકાલે સવારના સમયે ડિપ્રેશનની અસર જોવા મળી શકે છે। ગુલાબ વાવાઝોડું શાહીનમાં આવતીકાલે પરિવર્તિત થશે, ત્યારબાદ કચ્છના અખાતમાં થઈને પાકિસ્તાનની માકરાન કોસ્ટ સુધી પહોંચશે। આ સમય દરમિયાન દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 29 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યું છે। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ દ્વારા વાવાઝોડાને કારણે દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા આદેશ કર્યો છે। ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તે ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય 6 અને 3 પંચાયત હસ્તકના 197 અને 1 નેશનલ હાઇવે સહિત કુલ 207 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે। NDRFની 20 પૈકીની સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં 1-1 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે। રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે। આ વર્ષે 340 મિમી એટલે કે સરેરાશથી 3 ગણા ટકા જેટલો વરસાદ થયો છે। ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે। ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ એટલે કે 1901 થી 2010 ઓલ ઇન્ડિયા રેનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ છેલ્લા 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો 2જા નંબરનો સૌથી વધુ વરસાદ છે।